मारू नाम हसमुख भाई परसोत्तम भाई बोगरा, गाम भाड, तालुको खांबा, जिलो अमरेली। बीसीआई जे प्रोजेक्ट जे चाले छे, सारा में सारो कपास खेडूत कई रीते उत्पादन लई शके अथवा तो जाजू उत्पादन ओछा खर्चे कई रीते लई शके ते माटे बीसीआई जे काम करती रहेली छे खरेखर मार्गदर्शन खेडूतो माटे सारा में सारू छे। एटला माटे एना आधारित जे कपासनुं उत्पादन आपणे करीए छीए तेमां मोटामां मोटो प्रश्न खेडूतोने सतावतो होय तो ते छे गुलाबी ईयर। એના નિયંત્રણ માટે બીસીઆઈના ગ્રુપો જે છે અમારા ગામડે મળવા આવે છે, એ બીસીઆઈના ગ્રુપો છે ને જે અમને જે માર્ગદર્શન કરતા રહેલા છે એના માટે હું થોડુંક વાત કરવા માગું છું કે બીસીઆઈ ગ્રુપ જે છે એ અમને આવી રીતનું માર્ગદર્શન કરે છે કે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે તમે ફેરોમેન ટોપ લગાડો તો એનાથી સારામાં સારું રિઝલ્ટ, ગુલાબી ઈયળ સતત તદંતર નાશ પામે એવો કોઈ વિકલ્પ છે જ નહીં, પણ એમાં નિયંત્રણો અનેક પ્રકારના છે અને નિયંત્રણો જે કરવાના હોય છે કપાસની અંદર તેમાં ફેરોમેન ટેપ લગાડવાથી જે ફૂદા આપણે પકડી શકાય એટલા પકડીએ ને તો ગુલાબી ઈયળ માટે એમાં મોટામાં મોટું અને સારામાં સારું રિઝલ્ટ મળે છે। એટલે સારામાં સારું રિઝલ્ટ એટલા માટે કે ફૂદા એમની અંદર પકડાઈ જાય। પછી એક બીજો એક વિકલ્પ છે કે જે આપણા ખેતરની અંદર જ્યાં એક લેમ્પ લગાડવામાં આવે અને બે બાય બેનું એક પૂઠું તેલમાં લગાડીને તો ત્યાં પણ ફૂદા ચોંટી જાય છે, એનાથી પણ સારામાં સારું આપણને રિઝલ્ટ મળે છે। પછી બેટર કોટન માટે પાયાની અંદર આપણે જે ખાતરો આપવાના હોય છે તો એમાં આપણે જે એરડીનો ખોળ છે એ પણ સારામાં સારું કામ આપે, ડીએપી યુરિયા છે, પોટાશ છે, આપણે બધું આપ્યું જ છે, બધા ખેડૂતો આપતા રહેલા છે, પણ એમાંથી જમીન એકદમ આવી રીતની જે કઠણ અને અફળદ્રુપતા ઉત્પન્ન થવાની શક્યતા રહે છે અને જે ભલામણ દ્વારા જે આપણે નક્કી કરેલું છે આજે ખેડૂતો શું કરે છે જાજુ ઉત્પાદન કેમ મેળવી શકાય એના માટે બીજો કોઈ એની પાસે વિકલ્પ નથી, જાજુ ખાતર નાખો અને જાજુ ઉત્પાદન લ્યો આવો એનો એક મનની અંદર બંધાયેલી ગાંઠ છે, પરંતુ એ ખરેખર એ ગાંઠ ખોટી છે। જે વ્યક્તિ એક ટાઈમમાં બે લાડવા ખાય પછી એને 10 લાડવા આપવામાં આવે તો એ ખાઈ શકતો નથી, તેમ જે કપાસને જેટલું નાઇટ્રોજન જોઈએ ને તેટલું જ એ એક ટાઈમમાં લઈ શકે છે, એનાથી વધારે એ લઈ શકતું જ નથી। એટલા માટે બેટર કોટનની જો તમારે સારામાં સારો કપાસનું ઉત્પાદન લેવું હોય તો ફેરોમેન ટેપ છે, પાયાના ખાતરોમાં એડીનો ખોળ છે, છટકાવમાં જીવામૃત છે અને દૂધ અને ગોળનો છટકાવ છે કે જેમાંથી તમારે ફ્લાવરિંગ એટલે કે વધારે ફૂલ સારા અને વધારે ફૂલ આવી રીતનું તમને ઉત્પાદન જોવા મળે છે અને મેં આ અનુભવ કરી શક્યો છું, બરાબર છે। એટલા માટે બીસીઆઈ દ્વારા જે ચાલતો રહેલો જે પ્રોજેક્ટ છે એમાં ખરેખર ખેડૂતોએ થોડોક આવી રીતનું ધ્યાન દઈને સાંભળી અને પછી એની ઉપયોગીતા ઉપાડવી જોઈએ એવો મારો મત છે। એ ખરેખર બહુ સારામાં સારી પ્રક્રિયા ખેડૂતોને ઓછા ખર્ચે સારું ઉત્પાદન કઈ રીતે મળે તે માટે કામ કરતી રહેલી સંસ્થા છે અને અમને ખૂબ આવી રીતના સારા અનુભવો પણ કહેતી રહેલી છે। અવારનવાર મિટિંગોમાં અમે જતા રહ્યા હોય ત્યારે સારા સારા પ્રોજેક્ટો છે, પ્રયોગો છે એ દ્વારા અમને સમજાવતા રહેલા અને આવું કામ કરતી રહે એ માટે અમારે ખૂબ ખૂબ એમને અભિનંદન આપવા જોઈએ, આપીએ છીએ। અને પછી એક હું મારો આવી રીતનો એક મારો અનુભવ હું શેર કરવા માગું છું કે આ કામથી આપણને શું ફાયદો થાય, આ ખેતી કરવાથી શું ફાયદો થાય અને શું આપણે માઠા પરિણામ શું ભોગવવા પડે એનો મેં એક અનુભવ કરેલો એ વાત મારે કરવાની છે કે ઓર્ગેનિકના રાઉન્ડ માયરા અને સરસ મજાની માંડવી એમાં થોડોક ગળો ને આવું બધું આવતું રહેલું હોય પણ એમાં મેં ભૂલ કરીને બાજુવાળાની સિંગ જોઈ અને આપણી સિંગ ધ્યાનમાં ન આવે, કારણ કે નિયમિત ઓર્ગેનિક કરતા હોઈએ છીએ ને તો એટલું બધું તાત્કાલિક રિઝલ્ટ ન મળે, આપણી ખેડૂતોની ધીરજ છે ને એ લાંબો સમય રહેતી નથી, એટલા માટે પછી મેં એમાં જંતુનાશકનો રાઉન્ડ માર્યો, જંતુનાશકનો રાઉન્ડ માર્યો ને એટલે બધા જે ડાળિયા છે મિત્ર કીટકો છે એ બધા વળતે દિવસે 24 કલાકની અંદર એ બધા છે એ પાટલાની અંદર આવી રીતના જમીનની અંદર મૃત પડ્યા હતા। એટલે મને એટલો બધો અફસોસ થયો કે હું એક થોડાક દિવસો માટે હું ધીરજ ન રાખી શક્યો અને આવી રીતના એ ડાળિયાના જે મેં મૃત કર્યા છે એ ખરેખર મેં મોટામાં મોટું મેં પાપ કર્યું છે, એ જ મોટું પાપ ગણી શકાય, કારણ કે જે મારા
હિત માટે આવ્યા હતા આજુબાજુમાંથી અને એને મેં બોલાવ્યા હતા અને એને પછી મેં માર્યા છે. એટલે ઓર્ગેનિક રાઉન્ડ કર્યા પછી આવી રીતનો જંતુનાશક ઓછો છંટકાવ જેમ બને એમ ખેડૂતો કરતા રહે, ધીમે 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 સાવ નાશ કરે એવી મારી વિનંતી છે.